તરફથી અને ભાજપના નેતાઓ દ્વારા પણ પોતાના નામની આગળ ચોકીદાર શબ્દ લખવામાં આવ્યો અને પરિણામો જાહેર થતાની સાથે જ વડાપ્રધાને ચોકીદાર શબ્દ હટાવી લીધો છે. શું કઈ રીતે આખી ઘટનાને જોઈએ? અહીંયા આપણે વાત કરીએ તો ભારતની અંદર અત્યારે બે મુખ્ય મોટા પક્ષ, એક કોંગ્રેસ ગણાય અને બીજું ભાજપ ગણાય, અને આ બેને વચ્ચે જ એક પ્રકારનું છેલ્લી ચૂંટણી હોય એ પ્રકારનું પાછલા 4 મહિનાથી આખો માહોલ હતો. આખું બોલડાની વાત જોઈએ તો ખરેખર શું થાય, અહીંયા બંનેની વિચારધારા અલગ અલગ છે. ભાઈ કોંગ્રેસની વિચારધારા અલગ, ભાજપની વિચારધારા અલગ, ભાજપના સાથી પક્ષોની વિચારધારા અલગ. પણ ભાજપના સાથી પક્ષો ભાજપ કેવી રીતે ચૂંટણી લડે કે ચૂંટણી નજીક આવે ને એટલે વિચારધારા જે એની હોય ને ટ્રેન્ડ સ્ટેપ બાય સ્ટેપ બદલાતા જાય. 7 તબક્કામાં ચૂંટણી થઈ, પહેલા દિવસે જે ટ્રેન્ડ હતો, છેલ્લા દિવસે મોદીજી કેદારનાથ દર્શન કરવા ગયા. કેદારનાથ દર્શન કરવાની વાત પહેલા દિવસના ટ્રેન્ડમાં જયારે શરૂઆતમાં ચૂંટણી સ્ટાર્ટ થઈ ત્યારે પહેલા તબક્કામાં નથી, એટલે ત્યાં વિચારતા સ્ટેપ બાય સ્ટેપ સાઈડમાં મૂકવામાં આવે અમુક બાબતોને, વચ્ચે અમુક વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ એન્ટર કરવામાં આવે. એટલે આજે આ વખતે આખી ચૂંટણી થઈ ને એ લાગણીના મોજા પર ચડાઈ દેવામાં રમ રમાય, અને લાગણીના મોજા ઉપરથી મત જે હતા એ જે ભીડ કોંગ્રેસમાં જોવા મળી ડાયરેક્ટ કન્વર્ટ થઈને પેલી બાજુ લઈ લીધા. હું તમને એક જ ઉદાહરણ આપું કે છેલ્લો આપણો જે 7મો તબક્કો હતો એમાં 59 સીટો ઉપર ઇલેક્શન થવાનું હતું, અને એના બે એક દિવસ પહેલા ચૂંટણી પંચે એવું કીધું ભાઈ તમે થોડો 12 કલાક પહેલો પ્રચાર બંધ કરી દો. મોદીજી આનો બેસ્ટ ઉપયોગ કર્યો કે ભાઈ કેદારનાથ દર્શન કરવા જતા રહે, કોંગ્રેસના બધા જ નેતાઓએ મોદીજીના ફોટા મૂકીને કીધું ભાઈ લાલ જાજમ પાથરી આ કર્યું પેલું કર્યું. ઇનડાયરેક્ટલી મોદીજીએ એવું કર્યું કે કોંગ્રેસના નેતા જોડે પ્રચાર કરી નાખ્યો, કારણ કે ગુજરાતનો કોઈ વ્યક્તિ હોય અને એ આ પ્રકારનું મૂકે કોંગ્રેસના નેતા અથવા તેનો કાર્યકર તો એનો કોઈ ફ્રેન્ડ હોય. જે 42 સીટો એવી હતી કે જે ઉત્તર ભારતની અંદર ઉત્તરાખંડ આવે, ઉત્તર પ્રદેશ આવે, એમાં પંજાબનું આવતું હતું, પછી આ પશ્ચિમ બંગાળ હતું, એ બધા જ લોકોનો ધંધો ધાર્મિક રીતે ક્યાંક ને ક્યાંક જોડેલો, જે હિન્દુ ધર્મ સાથે જોઈન્ટ થતું હતું. ઇનડાયરેક્ટલી એમને શું કર્યું કે કોંગ્રેસના વ્યક્તિઓ જોડે 42 સીટોનો પ્રચાર કરાવી નાખ્યો, એટલે એક પ્રકારનું લાગણીનું મોજું જબરજસ્ત ઉપર ચડાવ્યું, એનો સિદ્ધમને બેનિફિટ લીધો. એટલે એ વખતે વિચારધારા સાઈડમાં જતી રહી, લાગણીનું મોજું એમને ધાર્મિક રીતે પણ ઉઠાવી લીધું. એરસ્ટ્રાઇકની દ્રષ્ટિએ જોઈએ તો દેશના સંરક્ષણની રીતે ભારત દેશ પહેલો બીજું બધું પછી એ લાગણીનું મોજું ઉઠાવી લીધું. અને જે મુખ્ય સાચા મુદ્દા હતા, મોંઘવારી, બેરોજગારી, બીજી અન્ય બાબતો, ખેડૂતોના આંદોલનો, અન્ય બીજા જે 4.5 વર્ષમાં ગુજરાતથી લઈને તમારા મહારાષ્ટ્રથી લઈને કેરાલા સુધી જે આંદોલન થયા, બધી વસ્તુ સાઈડમાં જતી, આખું ઇલેક્શન તમે જોઈને એનું વિશ્લેષણ કરો ને તો માત્ર લાગણી ઉપર આવીને ઉભું એવું લાગે. એટલે અહીંયા વિચારધારાઓ જે બંનેની ટકરાવાની જગ્યાએ લાગણીના મોજા પર સવાર થઈ અને આખી સરકાર બનાવી દીધી. હવે આમાં તો કેવું, હારે હાર ને જીતે જીત, એટલે જે જીત્યા એ પોતે એ સરકાર તરીકે રહેશે, જે હારે અને સબળ વિરોધ પક્ષ બની અને પોતાની ફરીથી જબરજસ્ત ભૂમિકા ભજાવશે તો જ એને બીજી વખત ચાન્સ મળે, નહીં તો પાછા બીજા 5 વર્ષ બીજેપી આવી જાય. એટલે કે બંને પક્ષે પોતાની રીતે પોતાની ફરજો બજાવી દેશે. ઠીક છે પ્રિયવર્ધનભાઈ, આપણે વાત કરી રહ્યા હતા ચોકીદારની, કે ચોકીદાર શબ્દ હટાવી લેવો, હજુ પરિણામ જો કે સ્પષ્ટ નજર આવી જ રહ્યું છે, એનડીએને સ્પષ્ટ બહુમત મળી રહ્યું છે, છતાં પણ આ રીતની જ્યારે વડાપ્રધાનને પોતાના નામ આગળથી ચોકીદાર શબ્દ હટાવી લીધો છે, શું કહેશો? કારણ કે ચોકીદાર શબ્દને લઈને આખી લોકસભા ચૂંટણી લડાઈ હતી. વચ્ચે મોદી સાહેબે એવું કહ્યું ક્યાંક પ્રેસ કોન્ફરન્સમાં કે મને જે અપશબ્દો બોલવામાં આવ્યા એને મેં ઘરેણા બનાવી દીધા અને પહેરી લીધા. હવે પ્રસંગ પૂરો થઈ ગયો એટલે ઘરેણા ઉતાર દીધા. બહુ સીધી વાત છે, હવે કંઈ ચોકીદારનો ઉપયોગ નથી. હા, નેક્સ્ટ ટાઈમ જ્યારે કંઈ બીજું કંઈ ઘરેણું આ લોકો આપશે કોંગ્રેસવાળા, એ પાછું એને કંઈક આઈડિયા કરશે. એમણે તો આ જ કામ કરેલું છે, પહેલાં પેલું મોતકા સોદાગર શબ્દ હતો તો એને ચડાવ્યો હતો, તો એ એક વખત એક એમને એ સારી આમ ફાવટ પણ છે અને લોકોને એમાં મજા પણ આવે છે. પણ એક વસ્તુ પાકી છે એપાર્ટ એની અધર થિંગ, કે લોકોએ એમને નેતા તરીકે સ્વીકાર્યા છે અને જંગી બહુમતી આપી છે, આ એક હકીકત છે. બીજી એક વસ્તુ એ પણ છે કે એમણે જે કંઈ બી ભૂલો કરી ઇવન 2014-19 દરમિયાન, એ બધી ભૂલોને પ્રજાએ ઉદાર દિલે માફ કરી છે. અને એનું કારણ એ પણ હોઈ શકે કે ભાઈ એમની ભૂલોમાં અપ્રમાણિકતા નહોતી, ભૂલો હતી પણ અપ્રમાણિકતા નહોતી એવું પ્રજાએ પણ માની લીધું છે, અને કદાચ એ સાચું પણ હોઈ શકે. બીજી વસ્તુ આપણે જો જોઈએ તો એમણે જે પુલવામા જે પેલો એટેક થયો, પછી બાદમાં આપણે બાલાકોટમાં કે જે સર્જિકલ સ્ટ્રાઇક ને બધું કર્યું, એનાથી એક આખું એક સિમ્પથીનું એક ઇમેજ પણ ઊભું થઈ ગયું અને લોકોને એમ થયું કે ભાઈ પાકિસ્તાનને સીધું કરી શકે એવા જો કોઈ વ્યક્તિ હોય તો એક જ છે. ચોથી વસ્તુ એ જોઈએ તો અત્યાર સુધીના જે ગઠબંધનો થયા ભૂતકાળમાં એમાં એકય ગઠબંધન ચાલ્યું નથી. હવે એ જે ગઠબંધન ચાલ્યું નથી એના અનુસંધાનમાં લોકોએ વિચાર્યું કે ફરીથી જો ગઠબંધન આવશે તો એ ફરીથી નહીં ચાલે, ફરીથી પાછી મિડ ટર્મ ઇલેક્શન આવશે
અને કોંગ્રેસે બે ચાર વખત આવા ગઠબંધનો તોડ્યા પણ છે, ટેકા પાછા ખેંચી લે અને આવું બધું થયેલું જ છે. એટલે આ બધા અનુભવોથી લોકોએ જે વોટ આપવા જોઈએ એ ભાજપને આપ્યા છે. બીજી વસ્તુ એ છે કે તમે જુઓ કે લોકલ લેવલે જ્યાં આગળ કોન્સ્ટિટ્યુઅન્સીની અંદર એક કોન્સ્ટિટ્યુઅન્સીમાં 7 વિધાનસભાની સીટો આવે તો 7-7 કોંગ્રેસની હોવા છતાં ત્યાં અત્યારે લોકસભામાં તો ભાજપ જ જીત્યું છે. તો એ પણ બતાવે છે કે ભાઈ લોકોને લોકલ લેવલે કોંગ્રેસથી બરાબર છે, પણ કેન્દ્ર લેવલમાં જે નેતાગીરીની વાત છે એ સ્વીકાર્ય નથી બની. બ્રેક બાદ આપનું સ્વાગત છે. જેની દેશ અને દુનિયાની નજર હતી આ લોકસભા ચૂંટણીના પરિણામો પર, તે પરિણામો એક બાદ એક સામે આવી રહ્યા છે. રુઝાન પ્રમાણે એનડીએને સ્પષ્ટ બહુમતી મળી રહી છે અને લગભગ ચિત્ર સ્પષ્ટ પણ થઈ ચૂક્યું છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આશીષભાઈ, આપને સીધો સવાલ પૂછવા માંગીશ કે જે અપેક્ષાઓ હતી આપને, એના કરતાં પણ સારું પરિણામ મળ્યું છે. ક્યાંક ડર હતો કોઈક સીટો ખોવાનો, ગુજરાતની પણ વાત કરીએ તો 2-3 સીટ ખોવાનો ડર હતો, પરંતુ ત્યાં ફરી એકવાર 2014નું પુનરાવર્તન આપે કર્યું છે, જનતાનો જનાદેશ આપને મળ્યો છે. કેવા કાર્યો હવે આવનારા 5 વર્ષ દરમિયાન રહેશે? ચોક્કસપણે ગુજરાતની 26-26 સીટો ભારતીય જનતા પાર્ટીને મળતો હતો, પાર્ટીને દ્રઢ વિશ્વાસ હતો. અને એનું કારણ એવું હતું કે 2014 થી 2019 સુધી કેન્દ્રમાં